દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ખેડૂતોનો વિરોધ સતત ચોથા દિવસે પણ યથાવત રહ્યો. વીજપોલ ઉભા કરવામાં પૂરતું વળતર ન મળ્યા હોવાને કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઓછા વીજ પ્રવાહ સામે બલ્બ ચાલુ કરીને હકીકત દર્શાવવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોએ સરકારની નીતિનો વિરોધ કરતા આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને ઓછું જ્યારે ઉદ્યોગકારોને વધુ વળતર ચૂકવવામાં આવે છે. વીજ કંપનીઓ સામે ખેડૂતોએ રણશીંગો ફૂક્યું. ખેડૂતોની લડત રાજ્યવ્યાપી બને તેવી પણ શક્યતા છે. તો કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોની સાથે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલામલિયા, સાગર અબારી અને રાજુ કરપાડા સહિતના આગેવાનો જોડાયા હતા. રજૂઆતમાં કલેક્ટરશ્રીને કહ્યું હતું કે સરકારશ્રી કંઈ પણ સ્થળ સ્થિતિ જાણ્યા વગર પોલીસ પ્રોટેક્શન ન આપે, સ્થળ સ્થિતિ જાણ્યા વગર કંપની જે ખેડૂતો પોલીસનો જે દુરુપયોગ કરે છે ખેડૂતની સામે, આ પોલીસનો દુરુપયોગ ન થાય, ખેડૂતને યોગ્ય વળતર જેવી રીતે સરકાર જમીનના ભાવ નક્કી વીજ કંપનીને આપવા માટે કરે છે ત્યારે જે ભાવ આપે છે એ જ ભાવ ખેડૂતને આપવામાં આવે. 2017ના પરિપત્રને ધ્યાને લેવામાં ન આવે પણ 2003ના ઇલેક્ટ્રિકસિટી એક્ટને ધ્યાને લેવામાં આવે, 1885ના ધ ટેલિગ્રામ એક્ટને ધ્યાનમાં લેવામાં આવે તેવી કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે દેશ આખામાં અને ખાસ તો ગુજરાતમાં ઠેર ઠેર જે ખાનગી પાવર પ્લાન્ટો ઊભા થયા છે એને લઈને ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં હાઈ ટ્રાન્સમિશન લાઈનો વીજળીની પસાર થઈ રહી છે. 2003માં ભારત સરકારે કાયદો ઇલેક્ટ્રિસિટી એક્ટ બનાવ્યો, એ પ્રમાણે ખેડૂતને જમીનના ભવિષ્યના ઉપયોગને ધ્યાનમાં રાખીને પૂરેપૂરું વળતર આપવાની જોગવાઈ કરેલી છે. ગુજરાત સરકારે એ આખા કાયદાને ઉલટાવીને 2017માં એક GR બહાર પાડ્યો જેમાં થાંભલાની નીચે જંત્રીના 80% અને બાકીની જમીનમાં માત્ર 7.5%નો GR કર્યો છે. અત્યારે મોટાભાગના બધા જ જિલ્લાના કલેક્ટરો ગુજરાત સરકારના GRને આગળ કરીને વળતરમાં ખેડૂતોને ભયંકર અન્યાય કરી રહ્યા છે.